પ્રકરણ બાર આઝાદી અને ત્યાર પછી વિદ્યાર્થીનીઓ ગયા તાસમાં આપણે પ્રકરણ બાર માં દેશભરમાં સ્વતંત્રતા આનંદ દેશી રાજ્યોની હિલચાલ અને દેશી રાજ્યોનું વિલીનીકરણ આ ત્રણ મુદ્દા વિશે અભ્યાસ કરી ગયા આજે આપણે આપણા આજના તાસમાં ગાંધીજીની હત્યા નિરાક્ષિતોનો પુનઃ વસવાટ અને બંધારણ ભારતનું બંધારણ અને તેનો અમલ આ ત્રણ મુદ્દા પર અભ્યાસ કરીશું ચાલો આપણે આજનો આપણો તાસ શરૂ કરીએ વિદ્યાર્થીનીઓ ધ્યાન આપજો સૌથી પહેલો મુદ્દો જોઈએ ગાંધીજીની હત્યા સૌથી પહેલા વિદ્યાર્થીનીઓ ચિત્રની ઉપર ધ્યાન આપજો ચિત્રમાં છે ગાંધીજીની સ્મશાન યાત્રા શું છે ગાંધીજીની સ્મશાન યાત્રા છે આ હવે આપણે એના વિશે જોઈએ હજુ ભારત સ્વતંત્ર થયું તેને છ મહિના પણ પૂરા ન થયા બરાબર ને ભારત સ્વતંત્ર થયું તેને છ મહિના પણ પૂરા ન થયા હતા અને આખો દેશ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો આખો દેશ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો હતો ભારતના ભાગલાના સંદર્ભમાં કેટલાક વિસ્તારોમાં ભીષણ કોમી રમખણો ફાટી નીકળ્યા શું થયું હતું કે ભારતના ભાગલાના સંદર્ભમાં કેટલાક વિસ્તારોમાં આજે કોમી રમખણો થયા હતા તેને રોકવા માટે ગાંધીજી ઉપવાસ પર ઉતર્યા હતા લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી ગાંધીજી બધાને શાંત રહેવાનું કહેતા હતા કારણ કે કોમી એટલે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ઘણા બધા ઝઘડા તે વખતે શરૂ થઈ ગયા હતા આ દરમિયાન ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો ના રોજ ગાંધીજી બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા ત્યારે શું થયું કે આ દરમિયાન ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો અડતાળીસના રોજ ગાંધીજી બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા ત્યારે નથુરામ ગોડસે નથુરામ ગોડસે નામની વ્યક્તિએ તેમની હત્યા કરી હતી હત્યા કોણે કરી હતી નથુરામ ગોડસે ગાંધીજીની હત્યા કરી નાખી એ જ સાંજે શોકગ્રસ્ત ભારત દેશે આકાશવાણી પરથી જવાહરલાલ નહેરુનો શોક સંદેશ સાંભળ્યો એ દિવસે સાંજે શું થયું આખો જે ભારત આપણો દેશ શોકમાં જતો રહ્યો હતો આકાશવાણી પરથી જવાહરલાલ નહેરુએ સંદેશો આપ્યો સંદેશો સાંભળ્યો દોસ્તો સાથીઓ આપણા જીવનનો ની રોશની બુજાઈ ગઈ છે હવે ચારે તરફ અંધકાર છે આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી કયો શોક સંદેશો સાંભળ્યો હતો ફરીથી આપણે જોઈએ દોસ્તો સાથીઓ આપણા જીવનની રોશની બુઝાઈ ગઈ છે અને હવે ચારે તરફ અંધકાર છે આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી સમગ્ર રાષ્ટ્ર બની ગયું ગાંધીજી ભારતના તમામ વર્ગોના લોકો વચ્ચે એકતામાં માનતા હતા એ શું માનતા હતા કે બધા જ વર્ગોના લોકો એકતાથી હળીમળી મળીને સાથે રહે અને તેના માટે જ તેમણે પોતાનું અમૂલ્ય જીવનનું બલિદાન આપી દીધું હતું દિલ્હીમાં બાપુની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી હતી સ્મશાન યાત્રા ક્યાં નીકળી હતી દિલ્હીમાં ભવ્ય બરાબર છે ભવ્ય સૌથી મોટી સ્મશાન યાત્રા નીકળી હતી લાખો લોકો અશ્રુભરી આંખે તેમાં જોડાયા હતા તેમાં આ સ્મશાન યાત્રામાં લાખો લોકો આંખોમાં આંસુ લઈને આ યાત્રામાં જોડાયા હતા હવે આપણે બીજો મુદ્દો જોઈએ નિરાશ્રિતોનો પુનઃ વસવાટ ચાલો એમાં જોઈએ લાખો લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા હતા ત્યારે શું થયું હતું વિદ્યાર્થીનીઓ લાખો લોકો ભારત પાકિસ્તાનથી ભારત આવ્યા હતા તેમના વસવાટ અને તેમની રોજગારી એ વિકટ જવાબદારી પણ ભારત સરકારે ખૂબ જ ખુનેહીથી નિભાવી બરાબર ને જે લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા તે લોકોની જવાબદારી ભારત સરકારે ખૂબ જ સારી રીતે નિભાવી તમામ લોકોને શક્ય એટલી વધુ સગવડો આપવામાં આવી જે બી લોકો હતા એ બધા જ લોકોને શક્ય બને એટલી સારી સગવડો આપવામાં આવી હતી વિશાળ શરણાર્થી શિબિરો ખોલવામાં આવી તેમને માત્ર ખોરાક અને રહેઠાણ જ નહીં પરંતુ પ્રેમ અને લાગણીની પણ જરૂર હતી બરાબર ને જે લોકો આવ્યા હતા પાકિસ્તાનથી ભારત તે લોકોને ફક્ત ખોરાક અને રહેઠાણ જ નહીં પરંતુ પ્રેમ અને લાગણીની પણ જરૂર હતી લોકોએ એ સંસ્થાઓને સૌથી સહકાર આપ્યો સૌને સહકાર આપ્યો આમ તમામ બધા સાથે ભળી ગયા તેમણે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી હતી આ ચિત્રમાં જે તમે લોકો જોઈ રહ્યા છો વિદ્યાર્થીનીઓ એ છે ભાગલા સમયે લોકોની હિજરત બરાબર જે લોકો આવ્યા હતા તે લોકોનો ફોટો આ છે હવે આપણે આગળ જોઈએ છેલ્લો મુદ્દો ભારતનું બંધારણ અને તેનો અમલ ઈસવીસન ઓગણીસો છે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી તેનું કામ સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું હતું શું હતું ઈસવીસન ઓગણીસો છેતાળીસમાં ભારત સભાની રચના કરવામાં આવી હતી તેનું કામ સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું હતું બંધારણ ઘડવાની પ્રક્રિયા ડિસેમ્બર ઓગણીસો ઓગણપચાસ સુધી ચાલી ક્યાં સુધી ચાલી આ પ્રક્રિયા ઓગણીસો ઓગણપચાસ સુધી ચાલી આ સમય દરમિયાન તેના દરેક મુસ્દાઓના મુસ્દાના એક એક ભાગ ઉપર લાંબી ચર્ચાઓ થતી હતી બરાબર છે ને આ સમય દરમિયાન જેટલા પણ મુદ્દાઓ હતા બધા જ મુદ્દા પર લાંબી ચર્ચાઓ ચાલતી હતી તે માટે અગિયાર જેટલા સત્ર યોજાયા હતા જેમાં એકસો દિવસ બેઠકો થઈ કેટલા દિવસો બેઠક થઈ આ મુદ્દા પર એકસો છાસઠ દિવસ સુધી બેઠકો થઈ જુદી જુદી સમિતિઓ તેમજ ઉપસમિતિઓની ઉપસમિતિઓએ મુદ્દાઓને સુધારવાનું તેમજ મઠારવાનું કામ કર્યું હતું એમાં જેટલી પણ સમિતિઓ હતી એ બધી જ સમિતિઓએ જેટલી બી સમસ્યા હોય તેના નિરાકરણ માટે ઘણા બધા કાર્યો કર્યા લગભગ ત્રણસો ભારતીયોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો કેટલા ભારતીયો એમની અંદર હતા વિદ્યાર્થીનીઓ બંધારણ સભાની બેઠકો દિલ્હીમાં આયોજિત થઈ હતી તેમ છતાં તેના સદસ્યો સમગ્ર ભારતમાં ભારતમાં ફેલાયા ફેલાયા હતા 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 એના જેટલા સદસ્ય તે સમગ્ર બંધારણની મુસ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને નિમવામાં આવ્યા હતા આ ચિત્ર છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આમાં બાબાસાહેબ આંબેડકરને નિમવામાં આવ્યા હતા બંધારણ સભાના પ્રમુખ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા બંધારણ તૈયાર થતાં બંધારણ સભાએ તેને પસાર કર્યું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજથી તેનો અમલ કરવામાં આવ્યો આ દિવસથી દેશની સત્તા પ્રજાના હાથમાં આવી બરાબર ને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ થી તેનો અમલ કરવામાં આવ્યો હતો એટલે આ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે પણ ઓળખીએ છીએ આ દેશની સત્તા પ્રજાના હાથમાં આવી હતી તેથી છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક તરીકે ઉજવવામાં આવે છે જ્યારે પંદરમી ઓગસ્ટ આપણે સૌ સ્વતંત્ર તરીકે ઉજવીએ છીએ બરાબર ને પંદરમી ઓગસ્ટને આપણે સૌ સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ બંને દિવસ આપણા રાષ્ટ્રીય તહેવારો છે વિદ્યાર્થીનીઓ ખરું ને તમને એના વિશે ખ્યાલ છે અંગ્રેજ ગવર્નર જનરલ માઉન્ટ બેટન નિવૃત્ત થઈને સ્વદેશ પાછા જતા રહ્યા હતા તે વખતે શું થયું હતું કે ભાઈ જ્યારે આપણે આઝાદ થયા ત્યારે અંગ્રેજ ગવર્નર જનરલ માઉન્ટ બેટન નિવૃત્ત થઈ ગયા અને સ્વદેશ પાછા જતા રહ્યા હતા ત્યારબાદ ચક્રવર્તી રાજ ગોપાલાચારી ગવર્નર જનરલ બન્યા હતા આ ચક્રવર્તી રાજગોપાલા ચારી બરાબર છે ને તો ત્યારબાદ શું થયું ચક્રવર્તી રાજગોપાલા ચારી ગવર્નર જનરલ બન્યા હતા તેઓ ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ હતા એ ભારતના છેલ્લા ગવર્નર જનરલ હતા બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા અને ત્યાર પછી જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા આ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો ચિત્ર તો વિદ્યાર્થીનીઓ અહીં આપણો પાઠ આપણો પ્રકરણ બાર આઝાદી અને ત્યાર પછી પૂર્ણ થાય છે અને સાથે સાથે આપણો તાસ પણ પૂર્ણ થાય છે તમારે બધા જ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે આ ઉપરાંત જે પણ પ્રશ્ન તમને ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારે ગૂગલ ફોર્મમાં સબમિટ કરવાના છે અને સાથે સાથે તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં ઉપર સ્વાધ્યાય હેડિંગ મારીને સારા અક્ષરે લખવાના છે થેન્ક યુ